જેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપીના વિવિધ વિસ્તારોમાં ભીખ માંગતી અને તક મળે તો ઘરોમાં હાથ સાફ કરી લેતી ભિખારી ગેંગ ઝડપાઈ. સેલવાસ નજીક કરણની ખનકીમાં કોઈ અજાણી આઈસમો એક્સપાયરી ડેટ વાળી દવાનો મોટો જથ્થો ફેંકી ગયો. વાપી પોલીસે મોડાસાથી મુંબઈ લઈ જવાતા 8 લાખના ગુટખાનો જથ્થો ભરેલ કન્ટેનર સાથે 2ની ધરપકડ કરી. માલવણના યુવાને કોઠાસૂઝથી વિકસાવેલા ગેજેટ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. હવે સમાચારો જોઈએ વિગતવારથી. વાપીમાં ઘરે ઘરે ફરીને ભીખ માંગતી અને તક મળે તો ઘરમાં હાથ સાફ કરતી ભિખારી ગેંગને સ્થાનિકોએ પીછો કરી ઝડપી પાડીને પોલીસને સોંપી હતી. વાપી તાલુકામાં ભીખ માંગવાના ઈરાદે ઘરમાં પ્રવેશી કિંમતી સામાનની ચોરી કરતી ભિખારી ગેંગનો આતંક ખૂબ વધી ગયો છે. એવામાં આજે વાપીના ચલા વિસ્તારમાં ભિખારીના રૂપમાં યુવતીઓ આવીને ભીખ માંગી રહી હતી. તે દરમિયાન તેઓને તક મળતા એક મકાનમાં રોકડા રૂપિયા, કિંમતી વસ્તુઓ અને સોનાના મંગળસૂત્ર ઉપર પણ હાથ સાફ કર્યો હતો, જે બાદ ઘરમાલિકને ચોરીની શંકા જતાં તેમણે ભિખારીની સ્વાંગમાં ફરતી છોકરીઓનો પીછો કરી શ્રી અંબામાતા મંદિર પાસે ભેગી થયેલી આખી ટોળકીને વાપી જીઆઈડીસી પોલીસની મદદ લઈને ઝડપી પાડી હતી. જો કે પોલીસે આ ચોર ટોળકીને પોલીસ મથકે લઈ જવા માટે 108ની ટીમની મદદ લેવી પડી હતી. ચોર ટોળકીમાં યુવતીઓ અને સગીર બાળકોને 108 મારફતે જીઆઈડીસી પોલીસ મથકે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ મથકે ઘરમાલિકની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. દાદરા નગર હવેલીના કરાડ ગામે મધુબન ડેમ વીઆઈપી ગેસ્ટ હાઉસ રોડ પર એક ખનકીમાં એક્સપાયર ડેટ વાળી દવાનો મોટો જથ્થો જોવા મળ્યો છે, જેને કારણે પાણી પ્રદૂષિત થવાની સંભાવના વર્તાઈ રહી છે. દાદરા નગર હવેલીના કરાડ ગામે મધુબન ડેમ વીઆઈપી ગેસ્ટ હાઉસ તરફ જતા રસ્તા પર આવેલ એક ખનકીમાં એક્સપાયરી ડેટવાળી દવાનો મોટો જથ્થો જોતા કેટલાક યુવકોએ આરોગ્ય વિભાગ અને વન વિભાગનો સંપર્ક કર્યો હતો. કરાડના આ વિસ્તારમાં અનેક વન્ય જીવો રહે છે, તેમજ જૂની દવાઓ ખનકીમાં નાખી હોવાથી ત્યાંનું પાણી પ્રદૂષિત થવાની સંભાવના જોવા મળી રહી છે. મીડિયાની ટીમને ઘટનાની જાણ થતાં સેલવાસ કલેક્ટરને અને વન વિભાગના અધિકારીને જણાવ્યું હતું. જો કે આ દવાનો મોટો જથ્થો કોણ અહીં નાખી ગયું છે એની હજુ જાણકારી મળી નથી. દવાઓ સાથે અનેક કોસ્મેટિક સામાનો પણ જોવા મળ્યો છે. હેર કલર તેમજ બીજા અન્ય વસ્તુઓ પડેલ જોવા મળી હતી, જે આસપાસના વિસ્તારના પાણીને પ્રદૂષિત કરી શકે છે. વાપી જીઆઈડીસી પોલીસે 4 રસ્તાથી મુંબઈ તરફ જતા એક કન્ટેનરને રોકી તલાશી લેતા 8 લાખના ગેરકાયદેસર ગુટખાનો જથ્થો સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા છે. વાપી 4 રસ્તા પર વાપી જીઆઈડીસી પોલીસ ચેકિંગમાં હતી ત્યારે એક MH04JU3574 નંબરના કન્ટેનરને અટકાવી કન્ટેનરમાં તલાશી લેતા કન્ટેનરમાં કોથળા ભરેલ હતા, જેમાં તપાસ કરતા 5HK નામના ગુટખાના પાઉચ મળી આવ્યા હતા, તેમજ કેટલીક થેલીઓમાં ગુટખાનો ભૂક્કો ભરેલ હતો. આ ગુટખા અને ભૂક્કાના જથ્થા અંગે પોલીસે આધાર પુરાવો માંગતા કન્ટેનરનો ડ્રાઈવર અને ક્લીનર તે રજૂ કરી શક્યો ન હતો. બંનેની પૂછપરછમાં આ ગુટખાનો જથ્થો મોડાસાથી મહારાષ્ટ્રમાં લઈ જવાતો હતો. પોલીસે બંને ઈસમો દેવેન્દ્રસિંહ માનસિંહ રાજપૂત અને ગૌરવ રતનલાલ પ્રજાપતિ મૂળ રહેવાસી રાજસંમંદ રાજસ્થાનની ધરપકડ કરી હતી. વાપી જીઆઈડીસી પોલીસે 5HK નામના 26,880 નંગ ગુટખાના પાઉચ, જેની કિંમત 8,06,400 તથા 15 લાખની ટ્રક મળી કુલ 23,08,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ જ કંપનીનો ટ્રક અને ગુટખાનો જથ્થો અગાઉ સપ્તાહ પહેલાં પણ વાપી જીઆઈડીસીએ કબજે કર્યો હતો. વલસાડ જિલ્લો મહારાષ્ટ્ર સરહદની અડીને આવેલ જિલ્લો છે. મહારાષ્ટ્રમાં ગુટખા પર પ્રતિબંધ હોય ગુજરાતના ગુટખા માફિયાઓ અવનવા કિમિયા અજમાવી ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર ગુટખા સપ્લાય કરે છે, જેના પર વાપી જીઆઈડીસી પોલીસે સકંજો કસ્યો છે. વલસાડના માલવણ ગામે રહેતા અક્ષય પટેલ નામના નવ યુવાને ઇલેક્ટ્રિકલ સાધનો વડે વિવિધ ઉપયોગી મોડલ્સ બનાવ્યા છે, જે હાલમાં અનેક યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વલસાડ નજીકમાં આવેલા માલવણ ગામના નાનકડા ઘરમાં રહેતા પટેલ પરિવારના યુવકે પોતાની કોઠાસૂઝથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ બંને સાધનોનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં એક ગેજેટ્સ બનાવ્યા છે અને આ ગેજેટ્સ હાલમાં એન્જિનિયરિંગ કરનારા તમામ વિદ્યાર્થીઓને આકર્ષી રહ્યા છે. તેની પાછળનું કારણ છે કે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ પ્રકારના વિવિધ મોડલ બનાવવાના આવતા હોય છે અને તે પૈકીના કેટલાક મોડેલ્સ માલવણ ગામના રહેતા અક્ષય પટેલ નામના યુવાને બનાવ્યા છે. અક્ષય પટેલ મૂળ વલસાડ તાલુકાના માલવણ ગામનો રહેવાસી છે. પોતે દાહોદ ખાતે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ સાથે BE કરી ચૂક્યો છે અને હાલમાં તે એક કંપનીમાં ફરજ બજાવે છે.
परंतु नानपणथी ज युवक ने अवनवी शोध करी कंईक नवू नवू बनावानी तालावेली लागी हती। नानपणमां पोतानी साइकलमां विविध प्रकारनी लाइटिंगनी व्यवस्था बनावी के लगाववानी प्रक्रियाथी शरू थयेली तेनी आ कला कारीगरी हालमां अनेक गेजेट्स बनाववा माटे पूरती छे। अत्यार सुधीमां तेणे विविध प्रकारना मॉडल बनाव्या छे। सौ प्रथम तेणे 2017 एक एवा प्रकारनुं हेलमेट बनाव्युं हतुं के जेने पहेर्या बाद ज पोतानी बाइक शरू थई शकती होय। जे बाद तेणे फायर एक्सटिंग्युशर बनाव्युं हतुं जे रिमोट कंट्रोलनी मददथी चालतुं हतुं। ज्यारे पण कोईक स्थळे आग जेवी घटना बने तेवा स्थान उपर ज्यां मनुष्य जई शकतो न होय एवा स्थळे आ प्रकारनो रिमोट कंट्रोलथी चालतुं रोबोटिक फायर आग लगाववाना स्थळे पहोंची पाणीनो छंટકાવ કરી શકે છે। તો સાથે જ હાલમાં ગ્રાસ કટર તેમજ નાની સાયકલના ટાયરનો ઉપયોગ કરીને દવા છંટકાવનું મશીન એટલે કે હાલમાં સેનિટાઇઝર છંટકાવ કરવા માટે પણ ઉપયોગમાં આવે તેવું મશીન બનાવ્યું છે। સાથે સાથે એવા પણ કેટલાક ગેજેટ્સ બનાવ્યા છે કે જે વિજ્ઞાનને લાગતા છે જેનાથી વીજ પ્રવાહ ઉત્પન્ન કરી શકાય એટલે કે એવા પ્રકારનો હિંચકો બનાવ્યો છે કે જે હિંચકો ખાતા ખાતા તમે બેટરી ચાર્જ કરી શકો એટલે કે પાવર જનરેટ કરી શકાય। આ પ્રકારના અનેક મોડેલ અત્યાર સુધીમાં અક્ષય પટેલ બનાવી ચૂક્યો છે અને હજુ પણ તેની કામગીરી અવિરતપણે ચાલી રહી છે। તેના આ મોડલ જોવા માટે આસપાસના સ્થાનિક યુવાનો તો આવે જ છે, સાથે સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા અનેક યુવાનો તેની પાસેથી તેની આ કોઠા શૂઝ જોવા માટે આવતા હોય છે। એટલું જ નહીં, તેની આ કામગીરીમાં તેના પિતા પણ તેની મદદ કરે છે। આમ વલસાડ નજીક આવેલા નાનકડા એવા માલવણ ગામમાં રહેતા અક્ષય પટેલ નામના યુવાને પોતાની મહેનત, પોતાની આવડત અને કોઠા શૂઝથી અનેક પ્રકારના મોડેલ બનાવ્યા છે અને જે હાલમાં અનેક યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હાલમાં સ્થિતિ કંઈક એવી છે કે અનેક એન્જિનિયરિંગના અભ્યાસ કરતા યુવાનો તેની પાસે આ પ્રકારના વિવિધ મોડેલ બનાવવા માટે પણ આવી રહ્યા છે। જ્યારે વિચારની વાત કરું તો 2017 મેં બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું। થોડા થોડા નાના નાના આઈડિયા મને પહેલાં આવતા રહેતા હતા, પછી મેં વિચાર્યું કે ચાલો હવે થોડું મોટું કરીએ। જેમ કે નાના આઈડિયામાં મેં એક 2017 એક હેલ્મેટ બનાવ્યું હતું કે જેમાં જે જ્યારે આપણે હેલ્મેટ પહેરીએ ને તો જ આપણી બાઇક સ્ટાર્ટ થાય, વિધાઉટ હેલ્મેટ આપણી બાઇક સ્ટાર્ટ નહીં થઈ। ત્યાંથી મેં શરૂઆત કરી હતી। ત્યાર પછી મેં એક એગ્રીકલ્ચર પ્રોજેક્ટ બનાવ્યો હતો જે સાયકલથી જે પછાડનું પ્લાવિંગ થાય એ બધું બનાવ્યું હતું। ત્યાર પછી મેં એક ફાયર એક્સટિંગ્યુઝર રોબોટ પણ બનાવ્યો હતો જે આપણે કોઈ કેમિકલ ફેક્ટરી હોય કે જ્યાં ફાયર બ્રિગેડવાળાને જવાની બીક લાગે તો ત્યાં આપણો રોબોટ જશે અને આપણે એક જગ્યાથી ઓટોમેટિક ઓપરેટ કરીશું કે સ્વિચિંગ થ્રુ કે 200 કે 300 મીટર રોબોટ જાતે જશે અને આપણે 200-300 મીટર દૂર ઊભા રહીને આપણે ઓટોમેટિક રોબોટને ઓપરેટ કરીશું, જે બી વિડીયો આપણે લાઈવ જોઈ શકીશું ભાઈ રોબોટ ક્યાં જાય છે, શું કરે છે। એ રીતે મેં ત્યાંથી ઘણા બધા પ્રોજેક્ટ બનાવ્યા છે, જેમ કે ફૂડ સેફ પાવર જનરેશન્સ, ઓટોમેટિક વોટર ટેન્ક ક્લીનર મશીન, એર કુલર, પછી એર પ્રી હીટર, એવા ઘણા બધા 40-45 પ્રોજેક્ટ મેં આ સુધીમાં બનાવ્યા છે। જેમ કે પ્રોજેક્ટમાં 2 કે 3 દિવસ લાગે છે, કોઈ મોટા પ્રોજેક્ટ હોય, કોઈ ઇનોવેટિવ વધારે હોય તો એમના સામાન શોધવામાં થોડો ઘણો સમય લાગે છે। જેમ કે કેટલાક પ્રોજેક્ટ એવા હોય કે તેમના સામાન માર્કેટમાં અવેલેબલ ના હોય એટલે અમારે તે પ્રોડક્ટને બનાવવું પડે છે જાતે, તો તેમાં ઘણો સમય લાગી જાય છે। બાકી તો 2 કે 3 દિવસમાં કોઈ બી પ્રોજેક્ટ બની જાય છે। જો કોઈ કંપની મને જો સાથે રાખે તો મેં પહેલાં તો જે મારો પ્રોજેક્ટ છે એક એક્સટિંગ્યુઝર રોબોટ, ફાયર એક્સટિંગ્યુઝર રોબોટ એના પર કામ કરીશ, કારણ કે એક એવો પ્રોજેક્ટ છે કે જે આપણે ઓટોમેટિકલી 200-300 મીટર દૂર કોઈ ફેક્ટરીને આગ આપણે બુઝાવી શકીએ છીએ। જેમ કે કોઈ ફેક્ટરીમાં આગ લાગી છે તો મેં આગળ પણ કીધું કે ત્યાં ફાયર બ્રિગેડવાળા જવા માટે જાય તો ખરા છે પણ કોઈકને ડર લાગે છે તો એ ઓટોમેટિક જશે, ત્યાં કોઈની ફાયર બ્રિગેડવાળી જાનહાનિ થશે નહીં, એટલા માટે એ પ્રોજેક્ટ પણ મેં ફર્સ્ટ કામ કર્યું છું। જે સેનિટાઇઝર મશીનવાળું પ્રોજેક્ટ જો બનાવ્યું છે ને એની અંદર 2000 ખર્ચ રહ્યો છે અને એ 2 દિવસમાં કમ્પ્લીટ થઈ ગયો છે ને જોવા જાય તો એ સારો છે, એગ્રીકલ્ચર યુઝમાં પણ આપણને કામ આવે છે અને એના જે નોઝલ છે તે અપ ડાઉન પણ આપણે કરી શકીએ છીએ, જે જરૂરિયાત જ્યાં જરૂરિયાત તે ટાઈપ આપણે એ મુજબ એડજસ્ટ પણ કરી શકીએ છીએ। આજરોજ દમણ ભાજપ કાર્યાલય ખાતે માઇનોરિટી સેલ મોરચાની સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં 12 જેટલા પદોની નિમણૂક કરવામાં આવી છે। આ તમામને ભાજપનો ખેસ પહેરાવી પદ ઉપર નિમણૂક કરવામાં આવ્યા હતા। આજરોજ દમણમાં ભાજપ કાર્યાલય પર માઇનોરિટી સેલ મોરચાની સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં 12 જેટલા પદોની નિયુક્તિ કરવામાં આવી હતી, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષના સ્થાને મોહમ્મદ અલી યુનુસ મિયા, અબ્દુલ ગફુર ખલીલ મિયા, શબ્બીર ઇબ્રાહીમ, કરણજીતસિંહ ધામીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે પ્રદેશ મહામંત્રીના સ્થાને વાસીમ સૈયદ શહાબુદ્દીનની નિમણૂક કરાઈ છે, પ્રદેશ મંત્રીના સ્થાને ઝફર હુસેન નૂર મોહમ્મદ, જાવેદ અઝીઝ શેખ, પારસી માઇનોરિટી સેલના પ્રદેશ મંત્રી ફિરદોસ દાદાભોઈ વાડિયા, યુનુસ મુખ્તાર સૈયદ, ક્રિશ્ચિયન માઇનોરિટી સેલના પ્રદેશ મંત્રી એલેક્ઝાન્ડર થોમસ,
मोहम्मद अंसारी निमणूक करवामां आव्या छे। माइनोरिटी सेलना कोषाध्यक्षना रूपमां मोहम्मद सुहेल खलील मियाने निमणूक कराया छे। आ तमामने दादरानगर हवेली दमण दीवना प्रदेश अध्यक्ष दीपेश टंडेल, दमण माइनोरिटी मोर्चाना प्रदेश अध्यक्ष चौकाट मीठाणी अने महामंत्री वासु पटेलना हस्ते तमामने भाजपनो खेस पहेरावीने पदों पर निमणूक करवामां आव्या छे। जिस तरह प्रशासन ने यहाँ सभी धर्मों को लेकर साथ चले, जिस तरह दादरा नगर हवेली और दमन दीव में सभी धर्मों का ध्यान रखते हुए सुरक्षा और विकास का प्रबंधन किया गया, ऐसा ही विकास और सुरक्षा का प्रबंधन बस्ती में भी किया गया। और यह मैसेज आपको यहाँ से वहां पहुंचा। हमें पहले जब 6 जनवरी को श्रीवास्तव बैठक की थी और करीबन 10,000 लोग वो बैठक में आए, वो बैठक संयुक्त थी दादरा नगर हवेली और दमन, और उन्होंने स्टेटमेंट किया। उन्होंने कहा था कि संघ प्रदेश का काम है पूरे देश में हवा देना। संघ प्रदेश एक मॉडल स्टेट होता है, संघ प्रदेश से जो आवाज निकलती है, हम छोटे से राज्य थे किंतु छोटे से राज्य से जो आवाज निकलती है वो बड़े राज्य तक जाता है। हमारे प्रदेश में जो हमारे अच्छे के लिए कार्य होता है उससे हमें बाहर लोगों के बीच में बोलना होता है, तो ये भी सब आपको भी जिम्मेदारी है। तो मैं आशा रखता हूँ कि आप सभी लोग पार्टी की जो व्यवस्था है, आपको प्रदेश अध्यक्ष सौगंधा मिठानी और प्रदेश के महामंत्री जो अभी घोषित होंगे, वो सभी आपको समय समय पर बैठक कब करनी है, बैठक में क्या चर्चा करनी है, बैठक में क्या निर्णय लेने हैं, धरातल पर हमें क्या कार्य करना है, हमारे समाज के लोगों को जो व्यवस्था जो योजना केंद्र सरकार से आती है वो पहुँचाई जा रही है नहीं जा रही है, ये सभी चिंताएं आपको समय समय पर बैठक करते हुए करनी है। और ना ही बैठक करनी है किंतु वो कार्य धरातल पर उतरे उस तरह का कार्य आप सभी को अपने एक बार आज हमारी दमन की जो टीम को हमने निमणूक करनी थी वो बहुत टाइम से रह गया था, तो आज हमने सारे दमन के सारे माइनॉरिटी के स्थाई रखते हैं, मुस्लिम समाज, सिख समाज, क्रिश्चियन, पारसी, हर समाज से एक पढ़े लिखे और एक से एक लोगों को हमने अच्छी तरह से चुन के आज हमने हमारी टीम बनाई है। हमारा एक ही मोटो रहेगा, सबसे पहले हमारा एक ही है मकसद, हमारा देश, उसके बाद हमारी पार्टी, और फिर हम सब मिलके हम अपनी समाज के लिए सब मिलके काम करेंगे। आज हमने 4 वाइस प्रेसिडेंट, तकरीबन 7 जॉइंट सेक्रेटरी, जनरल सेक्रेटरी 1 और ट्रेजरर 1, कुल मिला के 12 जन को हमने आज नियुक्त किया है। ये हमारे प्रदेश के रहेंगे। अब थोड़े समय के बाद हम दीव जाके दीव की कमेटी भी बनाएंगे। વલસાડમાં પ્રહારી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંકેત દેસાઈ રાત્રે નાઇટ કર્ફ્યુમાં જાહેરનામાનો ભંગ કરીને દારો પીને ગમે તેમ કાર ચલાવતા હોય પોલીસે તેમની ધરપકડ કરી છે। વલસાડ શહેરમાં નાઇટ કર્ફ્યુને લઈને વલસાડ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। જાહેરનામાનો ભંગ કરે છે એમની સામે ગુનો દાખલ કરી રહી છે। વલસાડ સિટી પોલીસ સ્ટેશનની સામે જાહેર રસ્તા ઉપર વલસાડ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે રાત્રે જાહેર રસ્તા ઉપર એક કાર ચાલક પોતાની કાર ગમે તેમ હંકારતો હોય અકસ્માત થવાનો ભયને લઈને વલસાડ પોલીસની ટીમે સિલ્વર કલરની કોરોલા કાર નંબર GJ01KD8315 અટકાવીને તેને સાઈડ પર લીધી હતી। કારમાં તપાસ કરતા વલસાડ નજીકના ગુંદલાવ નિશાળ ફળિયામાં રહેતો સંકેત મહેન્દ્રભાઈ દેસાઈ પ્રહારી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દારૂ પીને કાર ચલાવતો હોય પોલીસ એમને વલસાડ સિટી પોલીસ મથકે લઈ આવીને જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો। વાપી તાલુકામાં વર્ષના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની સંભાવના છે, જેમાં વાપીની 23 પંચાયતો પૈકી 11 મહિલા સરપંચ રિઝર્વ રહેશે। વાપી તાલુકાની સરપંચની કુલ 23 બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં અનુસૂચિત જાતિ માટે સામાન્ય 1, મહિલા 0, અનુસૂચિત આદિજાતિ માટે સામાન્ય 9 અને મહિલા માટે 9, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે સામાન્ય 1, મહિલા માટે 1, સામાન્ય સ્ત્રી માટે 1 અને બિન અનામત માટે 1 બેઠકનો સમાવેશ થાય છે। અનુસૂચિત જાતિ માટે અનામત રાખેલ પંચાયતમાં બલીઠા પંચાયતનો સમાવેશ થાય છે।
अनुसूचित आदिजाति माटे अनामत पंचायतों में चीभड़कच्छ कराया करवड़ कव्वाल कुंता मोराई तंबाड़ी सलवाव वटार छे। अनुसूचित आदिजाति वर्गनी महिला माटे अनामत में चंडोर देगाम करमखल कोपरली लवाछा नामधा नानी तंबाड़ी पंडोर जूथ अने रातानो समावेश थाय छे। सामाजिक अने शैक्षणिक रीते पछात वर्ग माटे अनामत पंचायत में कोचरवा तथा सामाजिक अने शैक्षणिक रीते पछात वर्गनी महिला माटे अनामत पंचायतों में चणोदनो समावेश थाय छे। गुजरात सरकार द्वारा नारगोल बंदर ने ग्रीन फील्ड पोर्ट तरीके विकसावामां आवशे। प्रथम फेज में 3,800 करोड़ ना संभवित रोकाण साथे आ पोर्ट मल्टीफंक्शनल पोर्ट तरीके कार्यरत थशे। राज्य सरकार द्वारा ट्रिपल पी मॉडल पर बिल्ड ऑन ऑपरेट ट्रांसफर नारगोल पोर्ट ने विकसावामां आवशे। नारगोल पोर्ट डेवलपमेंट माटे 30 वर्षना बदले 50 वर्षनो BOOT पीरियड राखवानो गुजरात सरकारनो उद्योग सानुकूळ उदाहरणीय अभिगम साथे प्रथम फेजमां अंदाजे रूपिया 3,800 करोड़ संभवित रोकाण साथे नारगोल ग्रीन फील्ड पोर्ट मल्टीफंक्शनल पोर्ट बनशे। 40 मिलियन टन कार्गो हेन्डलिंगनी क्षमता विकसावानुं आयोजन करायुं छे। नारगोल आवनारा दिवसोमां दक्षिण गुजरात महाराष्ट्र अने मध्यप्रदेशना उद्योग गृहना दरियाई वेपार माटे महत्वनुं पोर्ट बनी रहेशे। नारगोल ग्रीन फील्ड पोर्टमां प्रथम फेजमां रूपिया 3,800 करोड़ संभवित रोकाण साथे आ पोर्ट मल्टीफंक्शनल पोर्ट तरीके कार्यरत थशे अने सॉलिड लिक्विड तेमज कंटेनर कार्गो हेन्डलिंग माटे सक्षम बनशे। नारगोल बंदर दिल्ली मुंबई इंडस्ट्रीयल कॉरिडोर अने डेडिकेटेड फ्रेट कॉरिडोर DFIC ના રૂટ પરનું એક વ્યૂહાત્મક પોર્ટ છે। તેનો લાભ પણ લાંબા ગાળિયા ગ્રીન ફિલ્ડ પોર્ટને મળશે। કેમિકલ અને ટેક્સટાઇલ ક્ષેત્રની અનેક મોટી કંપનીઓના એકમ આ વિસ્તારમાં આવેલ છે, તેમજ વાપી અને પારડી બે મહત્વના ઔદ્યોગિક ક્ષેત્રોના પરિણામે આ પોર્ટના વિકાસ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે। દક્ષિણ ગુજરાતમાં આવેલી પેપર અને શુગર મિલ્સના લીધે નારગોલ માટે આયાત નિકાસનો ટ્રાફિક હેન્ડલ કરવાની વધારાની તકો પણ ઊભી થશે અને ઘણા સમયથી ચાલતા વિવાદનો પણ અંત આવશે। જેતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીના વિવિધ વિસ્તારોમાં ભીખ માંગતી અને તક મળે તો ઘરોમાં હાથ સાફ કરી લેતી ભિખારી ગેંગ ઝડપાઈ। સેલવાસ નજીક કરણની ખનકીમાં કોઈ અજાણી આઈસમો એક્સપાયરી ડેટ વાળી દવાનો મોટો જથ્થો ફેંકી ગયો। વાપી પોલીસે મોડાસાથી મુંબઈ લઈ જવાતા 8 લાખના ગુટખાનો જથ્થો ભરેલ કન્ટેનર સાથે બે ની ધરપકડ કરી। માલવણના યુવાને કોઠાસૂઝથી વિકસાવેલા ગેજેટ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। સમાચારોમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।